युवराज सिंह तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। મારું નામ જેઠવા જયેશ. જણાવતા ખૂબ દુઃખ થાય છે કે અમારો યુવા અગ્રણી નેતા એવા યુવરાજસિંહ જાડેજા, જેને થોડા દિવસો પહેલાં એટલે કે ખોટા આઈપીસી 138, આઈપીસી 386, ખનણી 120B માં કાવતરા કરી અને ખોટા કેસોમાં ધરપકડ કરેલ છે. તેથી અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપવા અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓ આવ્યા છીએ કે તેને તાત્કાલિક ધોરણે મુક્ત કરે. મારું નામ ગોયલ હેમંતસિંહ, ફ્રોમ અમરેલી લાઇબ્રેરી, અને મારી સાથે મારા વિદ્યાર્થી મિત્રો સાથે આવ્યો છે. અમારો મુદ્દો એક જ છે, કહેવાય કે અમારું જે મૂળ છે ને યુનિટ યુવરાજસિંહ જાડેજા, એમની ધરપકડ કરવામાં આવી છે. આઈપીસી કલમ 388, 386 અને 120B થઈ તેની ધરપકડ કરવામાં આવેલી છે. તો એમનો ગુનો શું છે? એમનો ગુનો માત્ર એ જ છે કે સરકારશ્રીની જે સિસ્ટમ છે ને, એમાં જે સડો જામ્યો છે ને, એ સાડાને એમને દૂર કરે છે, માટે એમની ધરપકડ કરવામાં આવેલ છે. તો અમારી વિનંતી છે સમાજ, દરેક સમાજને અને દરેક સંગઠનોને કે ભાઈ આગળ આવો, વિદ્યાર્થીઓને સમર્થન આપો. બરોબર છે, તો કહેવાય ને કે આજે સડો જે છે એ આપણે દૂર કરી શકીએ. પોતાના સમાજ માટે ઘણા લડતા હોય છે, પણ કહેવાય ને કે આખા ગુજરાતના સમાજ માટે લડનારો હોય ને તો યુવરાજસિંહ જાડેજા એક જ છે. અત્યાર સુધી તમે લોકોએ સાંભળ્યું હશે કે ભાઈ ગુજરાતના અકબર તરીકે કુમારપાળ દેસાઈ ઓળખાય છે, ગુજરાતના શાહજહાં તરીકે મોરબીના ઠાકોર વાઘજી ઓળખાય છે, આજથી ગુજરાતના રાણા સાંગા તરીકે યુવરાજસિંહ જાડેજા ઓળખાય છે. અને કહેવાય ને કે અમારી સૌની અપીલ છે, વિનંતી છે સરકારશ્રી, અમારા રાજા છે, ભગવાન સમા છે, અમારી એમને વિનંતી છે, એક અરજ છે કે યુવરાજસિંહને વહેલી તકે મુક્ત કરે. આજ અમારી પ્રાર્થના છે, આજ અમારી અરજ છે. જય હિન્દ, જય ભારત. યુવરાજસિંહ તુમ આગે.